गुड मॉर्निंग एवरीवन, माय सेल्फ इज रूपल आर पटेल फ्रॉम एसआर के पी इंग्लिश मीडियम स्कूल सुकेश स्टूडियो टीच इन गुजराती सब्जेक्ट स्टैंडर्ड 5. ओके, आपणे गया पीरियड में चैप्टर नंबर 2 पर्वत तारा आपणे गीत जोई गेला, काव्य जोई गेला, एनु लेखक छे सुरेश दलाल. ओके, जोई गेला ने आपणे गीत, काव्य जोई गेला ने पर्वत तारा. ओके, एना एनी शब्द समझूती पण आपणे જોઈ ગયેલા. ઓકે, નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે બાકીનું જે એક્સરસાઇઝ છે ભાષા સત્તા અને સ્વર એ આપણું રહી ગયું, તે આજે આપણે જોઈશું. ઓકે, જુઓ ભાષા સજ્જતા, તમારો પેજ નંબર છે, બુક ઓપન કરો 5. ઓકે, જુઓ ઉચ્ચારણ વિષયક સજ્જતા. શ અને શ, આપણે ઘણીવાર શ ને બદલે સ અને શ ને બદલે સ નો ઉચ્ચાર કરતા હોઈએ છીએ. સ ને બદલે શ ના ઉચ્ચાર થી શબ્દ નો અર્થ બદલાય છે, તે સમજી. શ અને શ વાળા શબ્દો ના અર્થ ભેદ. આપણે સ અને શ આમાં આપણે ઘણી વખત સ જ કરીએ, ઉચ્ચારણ અલગ અલગ હોય, શ અને શ. ઓકે, તો જોઈએ સર એટલે સરોવર, સર બાણ, સાર કશ, સાર છિદ્ર, સત સત્ય, સત શો, સુર અવાજ, કેસ મુકદમો, પાશ પુતળી, ઉત્તેમ, શૂર શૌર્ય, કેશ વાળ, પાસ પાશુ. ઓકે, તો આવી રીતે સ વાળા અને શ વાળા શબ્દના ઉચ્ચાર કેવા અલગ અલગ થતા હોય છે. ઓકે, હવે આગળ જોઈએ, એવી રીતે તમારે રીડ કરવાનું છે. આગળ કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો, અહીં કૌંસમાં આપેલા શબ્દ છે. ઓકે, જુઓ કૌંસમાં આપેલા છે શબ્દ, અલગ અલગ અક્ષર આપેલા છે. જુઓ નુ ક, પછી ખાલી જગ્યા ન, ને બ્રેકેટ માં છે સા શા, તેવી જ રીતે ખાલી જગ્યા વણ શી સી, આગળ ખાલી જગ્યા રોવર શ શ શ સ. ઓકે, રી વત્તા ખાલી જગ્યા વત્તા શ, સે શે, આગળ સમ ખાલી જગ્યા શ્યા શ્યા, ખાલી જગ્યા કાર સી સી, ખાલી જગ્યા બાસી સા શા, વી વી ખાલી જગ્યા શ, સે શે. ઓકે, તો આપણે જોઈએ અહી નુક શું બનશે, શબ્દ નુકસાન સા, કયો આવશે, શ શરણાઈ નો કે સસલા નો, તો સસલા નો આવશે અહી નુકસાન, નુકસાન સા આ પેલો આવશે. ઓકે, આગળ વણ શી વણ, સ સસલા નો આવશે, અહી બીજો જો સી વણ. ઓકે, આગળ ખાલી જગ્યા રોવર સ રોવર શબ્દ બનશે, સ કયો આવશે, સસલા સરોવર. આગળ રી ખાલી જગ્યા સ, રી શે સ, શ સસલાનો સ, રી સે શ. ઓકે, આગળ સમ ખાલી જગ્યા, તો સમસ્યા, તો શ્યા શરણાઈ આવશે કે સસલાનો, તો સસલાનો. ઓકે, શ્યા, જો સમસ્યા. આગળ ખાલી જગ્યા કાર, શિકાર શરણાઈ નો શ, શિકાર. આગળ ખાલી જગ્યા બાસી, સાબાશી સા શરણાઈ નો શ. ઓકે, આગળ વી ખાલી જગ્યા શ, વી સે શ. ઓકે, સ શરણાઈ નો શ. ઓકે, તો આવી રીતે તમારે બ્રેકેટ માં શબ્દ આપેલા છે, અક્ષર આપેલા છે, તે અક્ષર ઉચિત અક્ષર પસંદ કરીને
આપણે ખાલી જગ્યા પૂરવાની છે, અક્ષર મૂકવાનો છે અને શબ્દ પૂર્ણ કરવાનો છે. ઓકે, આગળ જોઈએ. તમારું પેજ ટર્ન કરો, પેજ 6 પર જુઓ. સ્વાધ્યાય. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? આગળ, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? આગળ, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? આગળ, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? આગળ, હોળીને કોણ હંકારતું હશે? જોઈએ આપણે પ્રશ્નોના જવાબ. જુઓ, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કોના દર્શન કરે છે? તો ઈશ્વર ભગવાનના દર્શન કરે છે. આગળ, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કોને ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. આગળ, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ક્યાં રમી રહ્યો? તો ઈશ્વર સંતા કુકડી મેઘ ધનુષના રંગોમાં રમી રહ્યા છે. આગળ, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? કયા સ્વરૂપે? તો ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ આપે છે. આગળ, હોળીને કોણ હંકારતું હશે? કોણ હંકારતું હશે? તો હોળીને ઈશ્વર હંકારતું હશે. ઓકે, સમજ પડી ને તમને? આગળ જોઈએ. નીચેની પંક્તિ સમજાવો. રાડ ત્રાડ ને લાડ ની સાથે મોર તીચ નો સૂર સંતા કુકડી રમતો રહે નજીક ને દૂર. આ પંક્તિ આપણે કાવ્યમાંથી લીધી છે, એને આપણે સમજાવવાની છે, એનો સારાંશ સમજાવવાનો છે. તો જોઈએ, રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા, હે ઈશ્વર તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. ઓકે, લાડ તાડ ને લાડ ની સાથે મોર પીચ નો સૂર, કે રાડ તાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતો. શું કે? સંતા કુકડી રમતા, હે ઈશ્વર તું રહે નજીક ને દૂર, તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે, એમ કહે છે. ઓકે, સમજ પડી તમને? હવે પ્રશ્ન નંબર